नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण। ज्ञानपथ विद्यालय में तमारा बधानो स्वागत छे। आजे आपने धोरण एक नी अंदर विषय अंग्रेजी। अंग्रेजी में आपने फोर लाइन में एबीसीडी लखी गया छी, उच्चारवारी पण एबीसीडी लखी गया छी, अबकवारा उच्चारवारी पण लखी छे अने एबीसीडी वाला उच्चारवारी पण लखी छे। जो तमने हूँ गमे त्यारे टेस्ट लव अथवा परीक्षा में पूछवा मा आवे तो तमने आवड़ती होवी जोईए। तो चलो पहला तो आज आपने अंग्रेजी एसएम में पाना नंबर छ आज आपने भणीशू। तो चलो पहला तो बधा आपने एसएम बाल लेशू, पेज नंबर छ खोलीशू, पेन्सिल रबड़ हाथ में राखीशू। फोर लाइन में हूँ जे रीतना लखाऊ छू ए रीतना तमारे लखवानू छे। फोर लाइन में जो मैं तमारा बधाना पेपर जोया पण तमने हजू सुधी फोर लाइन में लखता आवड़तू नथी, तो पहला तो आपने शू करशू, फोर लाइन में लखता शीखीशू। वणांक कई रीतना आपेला छे, कई रीतना आपने करवाना छे ए जोवानू छे खास करीने। तो हवे चालो आजे आपने बुक में भणीशू। तो शू सूचना आपेली छे, पहली एबीसीडी ना मूळाक्षर सामे बीजी एबीसीडी ना मूळाक्षर लखो। आवी रीतना जो तमने परीक्षा में सूचना आपेली होय तो तमने पहली एबीसीडी आपेली होय एनी सामे बीजी एबीसीडी लखवानी छे। तो तमने पहली बीजी एबीसीडी तो आवड़े ज छे। तो हवे शू करवानुं के आवी रीतना आडा सवड़ी आपेली हशे तो एमां तमने पहली एबीसीडीनो ए आपेलो छे तो बाजू में शू लखवानुं थाय, तो के बीजी एबीसीडीनो ए लखवानो थाय। तो चालो आपणे अहींया शू आपेलुं छे, ए आपेलो छे तो एनी बाजू में आपणे बीजी एबीसीडीनो ए करीशुं। कईरो त्यार पछी शू आपेलुं छे, बी। चालो बीजी एबीसीडीनो बी करो, लखाई गयो बी। पछी शू आपेलुं छे, एम। चलो एम करो। पछी पेली एबीसीडीनो पी आपेलो पेली बे लीटीमां, तो बीजी एबीसीडीनो नीचेनी बे लीटीमां थई गयो। पछी एस, चलो बीजी एबीसीडीनो एस करो। पछी एल, पछी क्यू। पीमां अने क्यूमां आपणे भूल थावी जोईए नहीं, क्यू आम आवे ने पी આવી રીતના આવે। પછી જી, પહેલી એબીસીડીનો આપેલો છે બીજી એબીસીડીનો લખી નાખો। પછી શું આપેલું છે, આઈ। ચાલો આઈ લખો। પછી વી, ચાલો વી લખો। પછી એચ, ચાલો એચ લખો। અને પછી વાય, ચાલો વાય લખી નાખો। લખાઈ ગયું આ શું લખ્યું, તો કે પહેલી એબીસીડીના મૂળાક્ષર સામે તમે બીજી એબીસીડીના મૂળાક્ષર લખ્યા। હવે નીચે શું આપેલું છે, બીજી એબીસીડીના મૂળાક્ષર સામે પહેલી એબીસીડીના મૂળાક્ષર લખો। અહીંયા શું આપેલું હતું, પહેલી એબીસીડી તમને આપેલી હતી એની સામે તમારે બીજી એબીસીડી લખવાની હતી, અને નીચે શું આપેલું છે, તો કે બીજી એબીસીડી આપેલી છે અને એની સામે તમારે પહેલી એબીસીડી લખવાની છે। તો ચાલો પહેલાં શું આપેલું છે, તો કે એસ। તો પહેલી એબીસીડીનો આપણે એસ કરવાનો છે। પછી એન, લખો એન। પછી ટી, લખાઈ ગયો ટી। પછી જે, પછી આ શું આપેલો છે, તો કે ક્યૂ આપેલો છે। પછી ઝેડ, પછી આ શું છે, તો કે બી। સી, પછી ઈ, પછી આઈ,
પછી કે અને આર. આ તમે શું લખ્યું? તો કે બીજી એબીસીડીના મૂળાક્ષર સામે પહેલી એબીસીડીના મૂળાક્ષર લખ્યા. અને અહીંયા શું લખ્યું? તો કે પહેલી એબીસીડીના મૂળાક્ષર સામે બીજી એબીસીડીના મૂળાક્ષર લખ્યા. હવે શું નીચે આપેલું છે? તો કે ચિત્ર જોઈને અંગ્રેજી મૂળાક્ષર લખો. તો તમને ખબર છે, એ ફોર એપલ, બી ફોર બોલ અથવા બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, એવું તમે બોલતા ને. હવે અહીંયા તમને એના શું આપેલા છે? ચિત્ર આપેલા છે ને. હવે એના ઉપરથી તમારે અહીંયા મૂળાક્ષર તમારે લખવાના છે. તો ખાસ કરીને જોજો, ભૂલ ન થવી જોઈએ. પહેલાં શું આપેલું છે? તો કે બેટ. બેટનો શું થાય? તો કે બી. કર્યો. પછી શું આપેલું છે? કૂતરો આપેલો છે. છે તો કૂતરાને અંગ્રેજીમાં ડોગ કહેવાય. તો ડી ફોર ડોગ લખાઈ ગયું. ત્યાર પછી બંદૂક આપેલી છે. છે તો બંદૂકને અંગ્રેજીમાં ગન કહેવાય. તો જી ફોર ગન. પછી આઈસ્ક્રીમ આપેલી છે ને. તો આઈ ફોર આઈસ્ક્રીમ. પછી શું આપેલી છે? પેન આપેલી છે. તો પી ફોર પેન. પછી છત્રી આપેલી છે. તો છત્રીને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે અમ્બ્રેલા. તો યુ ફોર અમ્બ્રેલા. પછી સિંહ આપેલો છે. તો લાયન એટલે સિંહ. તો એલ ફોર લાયન લખાઈ ગયું. નીચે બળદ આપેલો છે. તો બળદને શું કહેવાય અંગ્રેજીમાં? ઓક્સ. તો ઓ ફોર ઓક્સ. ઓક્સ એટલે બળદ. ચાલો પેજ ફેરવો. ફેરવ્યું. પેજ નંબર 7. શું આપેલું છે 7 ઉપર? તો કે ચિત્રને મૂળાક્ષર સાથે જોડો. તમને અહીંયા ચિત્ર આપેલા છે ને સામે એબીસીડીના મૂળાક્ષર આપેલા છે. તો તમારે એની સાથે જોડવાનું છે. જો તમને ઉચ્ચારવાળી એબીસીડી આવડતી હશે કે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, તો તમને આવી રીતના જોડકા આવડશે. નહીતર આવડશે નહીં. એટલે એબીસીડી પાકી કરવી ફરજિયાત છે. શું આપેલું છે? સફરજન. સફરજનને આપણે એપલ કહેવાય. તમારે સ્કેલ લઈને એ સાથે જોડવાનું છે. જોડાઈ ગયું એ સાથે. પછી એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. હવે આમાં એમ અહીંયા આપેલો છે, ચાલો જોડી દો. જોડાઈ ગયું. ત્યાર પછી ઘડિયાળ આપેલી છે. ઘડિયાળને આપણે શું કહેવાય? વોચ. ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. તો ચાલો ડબલ્યુ સાથે જોડી દો. પછી શું આપેલું છે? ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. ચાલો ઝેડ સાથે જોડી દો. જોડાઈ ગયું. પછી શું આપેલો છે? દડો. બી ફોર બોલ. બોલ એટલે દડો. ચાલો બી સાથે જોડી દો. અને પંખો આપેલો છે. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. જોડાઈ ગયું. ચાલો હવે અહીંયા બાજુમાં શું આપેલો છે? પછી શું આપેલું છે અહીંયા? તો કે પતંગ આપેલી છે. કાઈટ એટલે પતંગ. ઉંદર આપેલું છે. રેટ એટલે ઉંદર. પછી રાણી આપેલી છે એટલે ક્વીન. ક્વીન એટલે રાણી. પછી હાથી આપેલો છે. તો એલિફન્ટ એટલે હાથી. પછી શું આપેલું છે? ટાઈગર. ટાઈગર એટલે વાઘ. અને માળો આપેલો છે. તો એન ફોર નેક્સ્ટ. નેક્સ્ટ એટલે માળો. ચાલો લખાઈ ગયું. ખબર પડી કઈ રીતના કર્યું? તો કે તમે ચિત્ર આપેલા હોય એની સાથે મૂળાક્ષર સાથે જોડવાનું છે.
શું આપેલું છે. ત્યાર પછી ચિત્ર ગણી અંગ્રેજી અંક લખો. ચોખ્ખું કીધું છે એ અંગ્રેજી અંક લખો. જો અહીંયા 5 આવતા હોય ને તમે 5 કરો તો આ તમે લખેલું ખોટું પડે. ફરજિયાત અંગ્રેજી અંક જ લખવાના થાય. ચાલો તો ચિત્ર ગણો જોઈએ. પહેલાં કેટલા આપેલા છે પાંદ? 1, 2, 3, 4, 5. તો અહીંયા આપણે 5 કરવાના નહીં, એની જગ્યાએ 5 કરવાના છે. પછી મોર આપેલા છે 6. ચાલો ગણો જોઈ. 1, 2, 3, 4, 5, 6, 7. 8, 9, 10. 10 એટલે 10. 10. કર્યા. ત્યાર પછી નીચે ફૂલ આપેલા છે, ગણો જોઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો 18. 1, 8 લખાઈ ગયું. ત્યાર પછી શું આપેલા છે? બોલ આપેલા છે, ગણો જોઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 19, 20, 21, 22, 23, 24 ને 25. 25 એટલે 25 લખાઈ ગયું. પછી પતંગ આપેલી છે, ગણો જોઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20, 22, 0. લખ્યું. પછી નીચે બેટ આપેલા છે, ગણો જોઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. તો 16 થઈ ગયું. પછી નીચે પેન આપેલી છે, ગણો જોઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22, 23, 24, 25, 26 ને 27. 27 લખાઈ ગયું. તો તમે આજે શું ભણ્યા? તો કે ચિત્ર ગણી અંગ્રેજી અંક લખો. તો અહીંયા તમારે અંગ્રેજી કીધા છે એટલે અંગ્રેજી અંક જ લખવાના થાય. ગુજરાતીમાં લખો તો શું પડે? તમારું ખોટું પડે. પછી ચિત્રને મૂળાક્ષર સાથે જોડો. તો તમને ચિત્ર આપેલા છે અને એની સામે મૂળાક્ષર આપેલા છે, તો એની સાથે તમે જોડ્યું જોડ્યું ને. અને આગળના પેજમાં શું તમે ભણ્યા? તો કે પહેલી ABCDના મૂળાક્ષર સામે બીજી ABCDના મૂળાક્ષર લખ્યા. લખ્યા કે નહીં? પછી નીચે શું? તો કે બીજી ABCDના મૂળાક્ષર સામે પહેલી ABCDના મૂળાક્ષર લખ્યા. અને ચિત્ર જોઈને અંગ્રેજી મૂળાક્ષર લખ્યું. જો તમે મારી સાથે સાથે ના લખી શક્યા હોય તો વિડીયો સ્ટોપ કરી દેવાનો છે અને લખી લેવાનું છે. અસ્તુ. જય હિન્દ.